29મી ઓગસ્ટ 1964માં જન્માષ્ટમીના અવસરે સ્થાપના થયા બાદ વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓ માટે દરેક કાર્યો કરી આગળ વધી રહ્યું છે. ત્યારે 57 વર્ષ પૂર્ણ કરી 58 વર્ષમાં મંગલ પ્રવેશને લઈને વિહિપ દ્વારા અનેક સંકલ્પો લેવાયા છે. 29મી ઓગસ્ટ 1964માં જન્માષ્ટમીના અવસરે મુંબઈમાં વિશ્વ હિન્દુ પરિષદ એટલે કે VHPની સ્થાપના કરાઈ હતી. ત્યાંથી હિન્દુ ધર્મની રક્ષા કરવાની સાથે હિન્દુઓની સેવા કરવાનો ધ્યેય નિર્ધાર કર્યો હતો. તો જન્માષ્ટમી 57 વર્ષ પૂર્ણ કરી 58માં આજે વર્ષમાં મંગલ પ્રવેશ વિહિપ કરી રહ્યું છે. ત્યારે આટલા વર્ષોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરેલી કામગીરીનો ચિત્તા રજૂ કરેની સાથે આવનાર વર્ષોમાં શું કરવું તેનો સંકલ્પ લીધો છે અને એક એજન્ડા થકી વિહિપ દ્વારા આગળ વધવા તમામ હિન્દુઓને પણ અપીલ કરાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 1964 29 ઓગસ્ટના દિવસે થયેલી. હિન્દુ સમાજને એકત્રિત કરવા માટે આ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના થયેલી અને આજે 57 વર્ષ પૂરા થઈ અને 58 વર્ષમાં જ્યારે પ્રવેશે છે વિશ્વ હિન્દુ પરિષદ, ત્યારે સમગ્ર ભારતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર સાથે સાથે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર પણ જન્માષ્ટમીની ખૂબ મોટા પાયા ઉપર ઉજવણી થાય એની માટે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યબદ્ધ છે અને એની માટેના કાર્યક્રમો પણ અમે આપ્યા છે. મને એ વાતનો ગૌરવ છે કે દક્ષિણ પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર 3000 કરતાં વધારે સ્થાન ઉપર જન્માષ્ટમીની ઉજવણી થશે. સુરત મહાનગરની અંદર પણ 300 કરતાં વધારે સ્થાનો ઉપર દુર્ગાવાહિની અને માતૃશક્તિ દ્વારા પણ 70 સ્થાનો કરતાં વધારે સ્થાનો ઉપર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રમાણે વિધર્મીઓના દ્વારા અલગ અલગ ડેની ઉજવણીઓ થાય છે, ભારતના હિન્દુ સમાજના યુવાધનને ભારતની સંસ્કૃતિના તહેવારોની ઝલક, એમની જાણકારી, એમની ઓળખ રહે એની માટેના પણ આ અમારો પ્રયત્ન છે અને આવતા દિવસે જન્માષ્ટમી ખૂબ મોટા પાયામાં ઉજવાય એની માટે દક્ષિણ પ્રાંત અને ખાસ કરીને સુરત મહાનગર દ્વારા હાલમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનરો પણ જનજાગૃતિ માટે વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી અમે લગાવી રહ્યા છીએ. હાલ તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી સમયમાં કરાનાર કામગીરી અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ.